આનંદંતરિયામી દયાળુ ભગવાન મોટા શ્રી સચ્ચિદાનંદંતરિયામી દયાળુ મોટા. તારીખ 30 જુલાઈ 2019 ને આજે મંગળવાર. હરિ વાલો હરિ વાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરિ જેવું બીજું નથી, જીવનમાં હે તકરવાને હરિ જો ના છે. હરિ મારા હાથમાં ચોપડી છે શ્રી રામકૃષ્ણ દેવ વિસ્તૃત જીવન ચરિત્ર પાના નંબર 261, એમાંથી આવૃત્તિ કેટલામી છે જોઈએ. 8મી આવૃત્તિ. જબરજસ્ત સેલિંગ હાલે ભાઈ. હા, હવે વિસ્તારથી વર્ણન કરું. ચંદુ તને ગમશે, મજા આવશે, ભાવ થશે, બધાને ગમે એવું છે, થાય એવું છે. સહેલી ભાષામાં જુલી સૌથી સારું એ પેલી તાઈને મજા આવશે. સહેલી ભાષા પેલી વૃંદાની મુલાકાતથી શરૂ કરીએ. હળવું હળવું બીજી વાર ગયા હતા ને વૃંદા વખતે, તો પહેલી વાર વૃંદા પૂછે છે, વૃંદાને માસ્તરે પૂછ્યું, શોર્ટ કરો, આ મોટું છે. મહારાજ અંદર છે પૂજારી, ત્યારે પૂજારી તરીકે પ્રખ્યાત હો રામકૃષ્ણ દેવ પૂજારી હતા, યુવાન પૂજારી જેવો તેવો નહીં. વૃંદા દાસી, વૃંદા કામ કરતી બેન હતી, કે હા માસ્ટર મહાશય બોલ્યા, એ અહીં કેટલા વખતથી રહીએ છે, ભણેલા છે ને, અંગ્રેજી ભણેલા છે એવો શબ્દ આવે. હા, એટલે જ્ઞાન અજ્ઞાનની વ્યાખ્યા, એનું ભણવું એ જ્ઞાન, ના ભણવું એ અજ્ઞાન, એવું છે. વાહ, તારું ટેબલ ખાલી છે, વાહ બટુ વાહ. વૃંદા બોલીએ તો ઘણા દિવસથી આવી રહીએ છે, અહીંયા જ છે. મારા ચોપડીઓ ખૂબ વાંચતા હશે, કેમ કોણ બોલ્યું? માસ્ટર. પહેલી મુલાકાત છે માસ્ટર મહાશયની રામકૃષ્ણ દેવની. એમાં પહેલો સવાલ છે, મહારાજ અંદર છે? ગોતતા ગોતતા આવી ગયા છે. કોની સાથે આવ્યા હતા ભાઈ ચંદુ? હા, બનેવી ના મિત્ર. હા, બનેવી સિદ્ધુ નહીં, સિદ્ધુ હતા, અટકે નામ સિદ્ધુ લખેલું છે, સિંધુ કે સિદ્ધુ એની સાથે આવ્યા છે. કેટલા વખતથી આવી રહીએ છે? પેલી વૃંદાએ એમ કીધું કે મહારાજ અંદર છે. પહેલી મુલાકાત જુઓ કેવી પ્રબળ હોય છે, જ્યારે સંસ્કાર જાગી જાય ત્યારે. ક્યાં પહોંચાડી દીધા? રામકૃષ્ણના બારણા પાસે. એમ આપણે મોટાના બારણે પહોંચી ગયા છીએ, હવે કરવાની જરૂરિયાત. આપણે માસ્ટર જ છે માનો, આપણે રામકૃષ્ણના દરવાજે મોટાના દરવાજે પહોંચી ગયા, તું ફરતી ફરતી આવી. હં, મહારાજ ખૂબ વાંચતા હશે, કેમ? ના રે ના, વૃંદા બોલી, ચોપડી બોપડી ભાઈ કેવી, એ તો એમને બધું મોઢે. મેં માસ્ટર માસે બોલ્યા, આ તો કોલેજમાં અંગ્રેજી માસ્ટર માસે પોતે પોતે લખે છે. માસ્ટર માસે તો કોલેજમાં અંગ્રેજી ભણ્યા હતા, શ્રી રામકૃષ્ણ પુસ્તકો રાખતા કે વાંચતા નથી એ જાણીને બહુ આશ્ચર્ય થઈ ગયું મનમાં, કે ચોપડા વાય રાખતા નથી ને વાંચતા નથી તો એ મહાન પુરુષ કેમ બને? ભાવિ કે મને પૂછ્યું. વાયોલિનને ગીતા રાખવું પડે. હા, એમાં
ઊંડો ઊંડો ઉતરતો જાય છે ધીરે ધીરે. માસ્ટર માસે કે ઠીક, હું ધારું છું કે એ હમણાં સંધ્યા બંધ્યા કરતા હશે, કંઈક અમે ઘરમાં જઈએ, જરા તું અંદર જઈને ખબર તો આપ એમ. તો વૃંદા બોલી, તમે તમારે જાઓ ને અંદર જઈને બેસી જાઓ. એટલે પછી તેઓ ઘરમાં ગયા, જોવે છે તો ત્યાં બીજું કોઈ નથી, રામકૃષ્ણ એકલા આસન પર બેઠા છે, ઘરમાં ધૂપ થયો છે અને બારી બારણા બધા બંધ. અંદર જઈને પ્રણામ કર્યા. માસ્ટર મહાશય રામકૃષ્ણ કથામૃતના લેખક, ઉર્ફે મણી, ઉર્ફે મ, ઉર્ફે માસ્ટર મહાશય, ઉર્ફે મહેન્દ્રનાથ ગુપ્ત, અંતે રિયા ગુપ્ત, રામકૃષ્ણ દેવ, એમને રામકૃષ્ણ તેમને બેસવાની આજ્ઞા આપે છે. માસ્ટર મહાશય અને સિદ્ધુ બેઉ નીચે બેસે છે. રામકૃષ્ણ એમને પૂછે છે, ક્યાં રહ્યો છો, ક્યાં રહ્યો છો? હઈ હઈ હઈ, એ તારો ભાવ સારો છે. શું કરો છો? વાયોલિન વગાડે છે. માસ્ટરને પૂછે, આ તો ભાવિકને પૂછે, વરાહનગરમાં શા માટે આવ્યા છો? આ બે ચાર સવાલ પૂછ્યા છે. બચ્યો જે રામકૃષ્ણ આમ સમાધિમાં આવી જાય છે. એટલે માસ્ટરને થયું કે આ કંઈક ધ્યાન કરતા લાગે છે. આપ તો સંધ્યા કરવાના હશો હજુ, જો આવી મુલાકાત પહેલી છે એટલે આમ તેમ બોલી શકે, એની ભૂમિકાને એની હરખી લાગે. પછી ચૂપ, ચાર વારમાં ચૂપ થઈ ગયા છે. ચાર સવાલ કરી લો, અમે પછી પાછા આવશું. ભાવાવસ્થામાં બોલ્યા રામકૃષ્ણ, ના ના, સંધ્યા જેવું કશું કરવું નથી. થોડીક વાતચીત કર્યા બાદ માસ્ટર મહાશયે પ્રણામ કરીને રજા લીધી. શ્રી રામકૃષ્ણે કહ્યું, વળી પાછા આવજો, કંઈક દેખાણું છે. એમ જ્યારે પહેલી મુલાકાત કોઈ સાથે થાય ત્યારે બહુ વિચાર નહીં કરવા, એ ક્યાં ક્યાં શબ્દો તમારે વાપરે છે એનું મહત્ત્વ આપીને આખું આપણને ઇન્ટરેસ્ટ છે, તમે આવજો. સાંભળ્યું એવા એક શબ્દ ઉપર આખું એની માણસનો ખ્યાલ આવી જવો જોઈએ. આપણે એનો ઉપયોગ ભલે ને કાંઈ ન થાય, આપણે જાઓ, એ મ્યુઝિક થેરાપીથી રોગ મટાડે છે. જાઓ, હું વાંધો, શીખવા મળે. એટલે હી ઇઝ અ ડૉક્ટર, BAMS. અમારી જેમ આવી રીતે મહેન્દ્રનાથે પોતાની એ પ્રથમ મુલાકાતનો અહેવાલ આપ્યો છે. પરંતુ આ પહેલી મુલાકાતે એમના ઉપર ભારે પ્રભાવ પાડ્યો. પુસ્તકો વાંચ્યા વિના જ્ઞાનની પ્રાપ્તિ કરનાર શ્રી રામકૃષ્ણ દેવ એમને ખરેખર નવાઈ પમાડી, એને મળી નવાઈ પામ્યા. થઈ રામકૃષ્ણ દેવે નવાઈ પામી ગયા. વાંચ્યા વગર મહાન પુરુષ થવાય, પશ્ચિમમાં બધે વાંચતા હોય, પૂર્વ પશ્ચિમ એ વાંચવાનું બહુ મહત્ત્વ, અંગ્રેજી શિક્ષણ છે ને, એના વગર થવાય, વાંચીને તો થવાય એમ. બે બીજે જ દિવસે સવારે ફરી પાછા દક્ષિણેશ્વર પહોંચી ગયા, જેમ ઇન્દુકાકા બીજે દિવસે સવારે પહોંચી ગયા હતા. બીજે દિવસે જ સવારે પહોંચી ગયો કેવું. આની જેમ જ છે, મનમાં બેસવાનું નામ બામ લખાવી દીધું. પછી કોણ બેઠું? એને બનાવી બેઠા, આમાં સીધું છે ને, એ ભેગા તો તમે બેસી જાઓ. પછી છ મહિના બહાર રહ્યા, કામ કરવાનું તોડી દોડીને, એ બધું મોટા. એક દી મોટા બોલ્યા, હું તારા પર બહુ ખુશ છું, તો આજ મારી પાસે સૂજે. આપણે રાજી થઈ ગયા કે મોટાની બાજુમાં હોવાનું આવ્યું, ખુશ ખુશ થઈ ગયા. એવી રીતે એની હારમાળા શરૂ થાય પ્રસંગોની બધી. આવશે આપણે આમ ધીરે ધીરે બધું. મને તો એ ઓલી ડોલ લઈને નવડાવે છે ને મોટાને, એ દ્રશ્ય ભૂલાય એવું નહીં. હિન્દુ કાકા જોયું છે ને? બીજું આ લગ્ન પ્રસંગની એટલું વિડીયો છે, એમાં આમાં ડોલતા ડોલતા હિલા આવે આમ, જોવાની જેમ એમ જોવાન જ છે. બેના પગે લાગતા હોય ત્યારે આવતા હોય છે. ભાઈ કે એમાં મ્યુઝિક આપી દે, હળવું હળવું ગમે તેવું, ભલે ને તું આમ કરે, પાંચ મિનિટનું કામ છે તારે. વિડીયો કેટલી મિનિટનો?
એક દી મેં જયશ્રીબેન કીધું એમાં વિડીયો એમાં નાખશે બાઇક મ્યુઝિક, ત્યારે બહુ સરસ. આવા આવા મૌલિક કામોમાં જીવન આપણે પરોવી દઈએ ને થોડું બીજાને ફાયદાવાળું તો આપણું જીવન સુગંધમય થતું જાય, નહીં તો પૈસા તો આવે પણ દુર્ગંધ થતું જાય. એ બીજે જ દિવસે સવારે ફરી પાછા દક્ષિણેશ્વર પહોંચી ગયા અને આ મુલાકાતે એમને દક્ષિણેશ્વરના એ અભણ નિષ્કિંચન બ્રાહ્મણની લગ્ની હંમેશને માટે લાગી ગઈ. નિષ્કંચન બ્રાહ્મણ એ બીજે દિવસ છે ને આ સવાર રામકૃષ્ણ હજામત કરતા હતા, દાઢી બાઢી ખરાબ થાય છે અને મહેન્દ્રની સાથે વાતો કરવા લાગ્યા. મહેન્દ્ર એટલે પોતે, મહેન્દ્ર શબ્દ પહેલી ને છેલ્લી વાર છે, હે બીજું કોઈ એવું લાગે આપણે. મહેન્દ્રની સાથે રામકૃષ્ણે એમને પૂછ્યું, તમારું લગ્ન થઈ ગયું છે? ચંદુ આવ્યું, આ લગ્ન થઈ ગયા એ બધા છે ને, આ કરતો થાય છે. લગ્ન ના થયું તો ભગવાન સામે નામે રહીએ, લગ્ન થાય તો વરા જોડીએ. એ માનો રોલ ભજવવાનો છે. સારું, માં મુખ્ય માં પથારીમાં છે. મહેન્દ્રનાથ ગુપ્ત, જી હા મારું લગ્ન થઈ ગયું છે. એ બધું આવે છે ને, તમારે છોકરા થઈ ગયા, ઓ આને તો છોકરાય થઈ ગયા છે, એવું છે ને તમારું? સારું ચાલો, તમારી પત્ની કેવું છે પૂછે છે? હા સોરી, ઠીક, તમારી સ્ત્રી કેવી છે, વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ? એમાં તો સમજાય નહીં એને, એટલે બોલ્યા સારી છે પણ અજ્ઞાની. કેવી? અજ્ઞાની છે. પછી હું કીધું રામકૃષ્ણ હવે આમાં કિલ્લામાં રેલ લડાઈ કરો, એના પછી અમે છોટ કર્યું. રામકૃષ્ણ જરાક નારાજ થઈ ગયા અને પછી બોલ્યા, તમે બહુ મોટા જ્ઞાની, તમારી પત્ની અજ્ઞાની, કેમ? આવું પ્રશ્ને જાણે એને એક ફટકાનું કામ કર્યું. પહેલો ફટકો પડ્યો કે સારું, આ અજ્ઞાની જ્ઞાની નહીં વિચાર, બધા હરખા, વિચારવું નહીં. અત્યાર સુધી તો મહેન્દ્રને એટલો જ ખ્યાલ હતો કે નિશાળમાં ભણે અને ખૂબ પુસ્તકો વાંચે એ જ જ્ઞાન. આ ભ્રમ પાછળથી દૂર થયો ત્યારે એમને જાણ્યું કે ઈશ્વરને જાણવો એનું નામ જ્ઞાન, ઈશ્વરને ના જાણવો એનું નામ અજ્ઞાન. તો આપણે શેના માટે ભેગા થયા? ઈશ્વરને જાણવા માટે જ્ઞાન, જ્ઞાન માટે ભેગા થયા. આવા બે પાંચ સવાલ આવ્યા છે. બહુ વિચારતા તો કરી દીધા છે આમાં રામકૃષ્ણ એમને. ક્યારેક આવેશમાં બોલતા હતા કે તમે કલકત્તાના લોકો, તમને કલકત્તાના લોકોને એક પ્રકારની ઘેલછા લાગી ગઈ છે કે માત્ર ભાષણો આપીને બીજાને સુધારવા, બીજું કાંઈ કામ નથી, પણ એ પોતે સુધરવાની તો વાત જ ના કરે. લોકોને તમે શું સમજાવવાના હતા? જેણે જગતની ઉત્પત્તિ કરી છે એ જ સમજાવશે. ચંદુ, જેણે સૃષ્ટિ રચી છે, સૂર્ય ચંદ્ર બનાવ્યા છે, મનુષ્ય અને જીવ જંતુઓને ની રચના કરી છે, એ જ એમના પોષણની પોષણના સાધનો તૈયાર રાખ્યા છે, એનું પાલન કરવાને મા બાપ બનાવ્યા છે, મા બાપના હૃદયમાં સ્નેહ મૂક્યો છે, તે શું નહીં સમજાવે? આ ક્યારે આપણને લાગે આ સાચું? આટલા પોઈન્ટ છે. આપણે વાંચીએ છીએ, શ્રદ્ધા હોવી જોઈએ તો આ સાચું લાગે, નહીં તો તર્ક આવે. આ વાત રામકૃષ્ણના હૃદયની છે, એની અંદરથી વાણી નીકળીને એના મુખમાંથી બહાર આવી છે કે ભાઈ એવી સુધારવાની તો વાત જ નહીં, લોકોને તમે શું સમજાવવાના? જગતની ઉત્પત્તિ કરી છે એ જ સમજાવશે, ભાષણો ઠોકતા હોય એની વાત છે. આપણે અહીં ભાષણ નથી, આપણે મોટાનું વાંચન છે.
મોટાનું વાંચન એટલે મોટા સાથે સત્સંગ કરીએ છીએ આપણે. હા ભાઈ, જેણે સૃષ્ટિ રચી છે, સૂર્ય ચંદ્ર તારા બનાવ્યા છે, મનુષ્ય અને જીવજંતુઓની રચના કરી છે, એમાં જે બધાનું પોષણ સાધનો પોષણના સાધનો તૈયાર રાખ્યા છે, એમનું પાલન કરવાને મા બાપ બનાવ્યા છે, મા બાપના હૃદયમાં પ્રેમ મૂક્યો છે, એ શું નહીં સમજાવે? એને આટલું બધું કર્યું છે તો શું આ પણ નહીં કરે? ઈશ્વર જો જ્ઞાન આપવાની તેને જરૂર લાગશે તો એ જાતે જ આપશે. કે દાખલા તરીકે માસ્તરને જેમ બોલી હગાઈ, તમે જો મારી પાસે આવી ગયા ને, એને કીધું ને કે ક્યાંથી ગોથા મારતા આવ્યા આમ સીધું નીંદુન મેળા બધા, એટલે મોટા કીધું મારો પ્રચાર કરવાની જરૂર નહીં, મારા હશે એ મારી પાસે આવી જશે. તે અંતરયામી છે, અંતરયામી દિલનું જાણી જાણી જ એવા છે, ગાને ભૂખ લાગી છે ખાવા દઉં, અંતરયામી. આપણે શ્રી સચ્ચિદાનંદ અંતરયામી દયાળુ ભગવાન મોટા, શ્રી શ્રી એટલે સડ ઐશ્વર્ય યુક્ત, સચ્ચિદાનંદ સત ચિત્ત અને આનંદથી ભરપૂર, પછી કયો શબ્દ આવ્યો અંતરયામી, અમારા અંદરનું બધું જ તમે જાણનારા, દયાળુ છો, કદાચ આમ તેમ જોતા હો તો જોતા નહીં, અમને ભાવ રાખજો, મારા ઉપર માફ કરી દેજો, ભગવાન મોટા. એ સારું સૂત્ર મળી ગયું ને, મેળે મેળે બની ગયું, મને આશ્ચર્ય થાય આમ ક્યાંથી આવ્યું છે, આવી ગયું એ ત્યાંથી જઈને આવ્યું છે, માતાજીને ફોટાને અડું ત્યાંથી આવી ગયું. જો પ્રતિમા અર્થ તો મેં પહેલી વાર જ કર્યો, આજ અંદર રહી છે પણ અર્થ પહેલી વાર કર્યો, આમ ગોઠવીને જરા શ્રીનો અર્થ કર્યો, સડ ઐશ્વર્ય યુક્ત, છ સંપત્તિ હોય મોટી ભગવાન કૃષ્ણમાંથી એવી, સડ ઐશ્વર્ય. હવે આપણે બોલતા ના આવડે અસ્મિતા ને એવું બધું, સડ ઐશ્વર્ય. જો પ્રતિમા પૂજન કરવામાં ભૂલ જ થતી હોય તો શું ઈશ્વર જાણતો નથી કે સઘળા પ્રકારની પૂજા એને જ અર્થે થાય છે? આ વખતે મહેન્દ્રનો અહંકાર તદ્દન ચૂર્ણ થઈ ગયો. પહેલી વાર તો ધક્કો લાગ્યો, બીજી વાર ચૂરો થઈ ગયો. એણે વિચારવા માંડ્યું કે એ જે બોલે છે એ લાગે છે તો સાચું, મનથી બુદ્ધિથી વિચાર્યું, પોતાને હજી ઈશ્વરની ઓળખાણ થઈ નથી, એના પર હજી ભક્તિ ભગવાન ઉપર જાગી નથી, તે પહેલાં બીજાને એ વિશે સમજાવવા નીકળી પડવું એ તો ખોટો આડંબર છે. તેમને પ્રતીતિ થઈ ગઈ કે ઈશ્વર તત્વ તો અનુભૂતિની બાબત છે. આપણે જ્ઞાન મેળવીએ મોટાનું, પણ અનુભૂતિ તો આપણે જ કરવી પડે. પણ મને ભાવ થાય દાખલા તરીકે, એ જ ફિલિંગ તમને થાવી જોઈએ એવું ના હોય, તમને થાય ત્યારે ખબર પડે, તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાવ થાય ખરો, થાય ત્યારે ખબર પડી જાય, પછી તો એ હાજર જ રહીએ, આગળ પાછળ જાય નહીં કાંઈ. એક વાતાવરણ મળી ગયું તરત બાર ડોકું કાઢે, કરંડિયામાં પેલો મદારી આમ કરે ને તો હું સાપ બહાર આવે એવી રીતે ભાવ બહાર આવી જાય, આપણને ખબર જ ના પડે, અત્યારે આવી ગયું તો ખબર ના પડે, એવું હોય છે. બધાને થોડું થોડું આવે છે, ભાવ શબ્દ એવો છે કે ભાવ શબ્દ ભાવને ખેંચે, ભાવ ભાવને ખેંચે, એમ બાળકોમાં ભાવ ભાવને ખેંચે, એમ ભાવ ભાવને ખેંચે, એટલે ભાવવાળા થતા જાય તો જ્યાં ભાવ હોય એમાંથી આપણામાં આવતો જાય. શ્રી રામકૃષ્ણ સાથે આ પહેલો અને છેલ્લો વિવાદ, સંવાદ નહોતો આ વિવાદ હતો, આમ કેવું ના કેવું ને એવું હોય ને, સંવાદનો સંવાદ તો કોને કહેવાય, ભક્તિ માર્ગમાં જ બધું ચાલે, સત્સંગી સંવાદ. શ્રી રામકૃષ્ણ મહેન્દ્ર કીધું જી હા, અને પ્રશ્ન કર્યો મહેન્દ્રે. હવે મહેન્દ્ર એટલે કોણ? માસ્ટર મહાશય. શું કરીએ તો ઈશ્વરમાં ચિત્ત આપણું પરોવાય? ચંદ્ર કામ આવશે, સાંભળ. હા, આપણે કરવા જેવું, ઇન્દુ કાકા કહે છે ને, મને સામે ને સામે રાખ્યા કરજે, હા, મારા વિશે જ વિચાર્યા કરજે, મારું જ મનન ચિંતન કર્યા કરજે, એ ક્યારે થાય? આમાં એનો જવાબ છે.
આપણે કીધું એટલે કરીએ, પણ એનું જ્ઞાન સાથે લઈને કરીએ તો હેતુની સભાનતાથી થાય. ચંદુ પહેલ વહેલું રામકૃષ્ણ બોલ્યા, ઈશ્વરનું નામ અને એમના ગુણગાન ગાવા. આપણી પાસે હિન્દુ કાકા મોટાના ગુણગાન ગાય છે. પહેલું ગુણગાન ગાવા. આપણા ગુરુનું મહત્વ આપણે આપવું. બીજા પાસે વાત કરતા હોય તો અમારા ગુરુ મોટા, એક વખત આમ કર્યું, એક વખત આવું થયું, એક વખત મારા સપનામાં આવ્યું આવું થયું. આમ ચંદુના સપનામાં હિન્દુ કાકા આવ્યા. શું કરતા હતા? હું ને બે હતા. કેવું કીધું? ગોટી સાહેબ, હું ને હિન્દુ કાકા. તું જોતો તક તું હતો. નહીં કોણ કે સપનાવાળો જોડો દ્રષ્ટા. મને બપોરે કાલે સપનું આવ્યું. હિન્દુ કાકા બહુ સરસ અઘરામઘરી ગઝલ સમજાવતા હતા મને. મેં કીધું હા સમજાઈ ગઈ. એવું એવું આપણે કોઈને આદરભાવથી મોટા માનીએ તો મોટા આપણામાં કામ કરે. એવો ભાવ રાખવો, એવી શ્રદ્ધા રાખવી, એવી આપણી મનીષા રાખવી, અભિલાષા. ઈશ્વરનું નામ અને ગુણગાન ગાવા અને સત્સંગ કરવો. આપણે જે અહીં થાય છે ને, કોઈ આડીઅવળી વાતો નથી. સત્સંગ છે મોટાનો. સત્સંગ આમાં લખો છો તમે મોબાઈલ, મોટાનો સત્સંગ, શ્રદ્ધાન વગેરે. એ સત્સંગ કરવાથી આપણું ચિત્ત ઈશ્વર તરફ વળે. મોટા સામેને સામે રહીએ. ઈશ્વરના ભક્તો અથવા સાધુની પાસે વારંવાર જવું. આપણે જવું છે ટાઈમ થાય ત્યારે. ટાઈમ થોડો ઓકવર્ડ છે, વ્યવસ્થા થઈ ગઈ છે, બેઝ બની ગયો છે, પણ જવું છે. ભગવાન જીવતા રાખે એને. બોલવું નહીં શુક્લ સાહેબ. સાધુ વારંવાર જવું. હા ચંદુને હવે શરૂ થયું મનમાં બે. હવે નવરો પડે ભાગશે. એ જાતો જ નહોતો. મારા જેવોને દવા લખવાનું બોલું, હું લખું જ નહીં, લખું જ નહીં. પછી આ મૂકી દે. એક જ લખું સાહેબ, એક જ લખો. શરૂ થાય પછી બંધ ના થાય. પછી તાવથી શરૂ જ ના થાય. મગજ એવું ઓળખી ગયા દવામાં. મેં તો ઉંમર છે ને એટલે કે હા સાહેબ. સંસારમાં અને વિષય સુખમાં રાત દિવસ રચ્યા પચ્યા રહેવાથી મન ઈશ્વર તરફ કદી પણ જાતું નથી. લગ્ન કર્યા એટલે રચ્યા પૈચા. વારંવાર એકાંતમાં જઈને એનું ચિંતન કરવાની ખાસ જરૂર. વારંવાર એકાંતમાં જાઓ. પહેલાં તો જંગલો હતા જ ભાગી જતા એમાં. હવે જંગલ આગાવી ગયા. સાપુતારામાં મનોરંજન થઈ ગયું. આરંભમાં એકાંતનું સેવન ન કરીએ, શરૂઆતમાં એકાંતનું સેવન ના કરીએ તો પછીથી ઈશ્વરમાં મનોવૃત્તિને સ્થિર કરવાનું બહુ વિષમ થઈ પડે. શરૂઆત હોય ને એમાં એકાંતનું સેવન બહુ જરૂર, પછી જરૂર ના રહીએ. પછી નંદુભાઈ કે તમારા મનમાં ના બેસો ચાન્સ. બીજાને ચાન્સ, ચાન્સ શબ્દ યાદ રહી ગયો છે. બીજાને ચાન્સ આપો. લલિતનો વારો આવ્યો પછી કાકાને કીધું. કાકાએ કીધું તમારે બેસવું છે સર. એ કીધું નહીં પણ હું રાહ જોયા કરી પછી ઉડી ગયો. ત્યારે મને વિચાર આવ્યો મેં મારે દવાખાનું ચલાવ્યું ને એટલે કાકા ના પાડતા છે. મારા મગજમાં એ ખરું ત્યાં નંદુભાઈમાં એ નહોતું. મૌન મંદિર જ આપણામાં ઘૂસી જાય ને પછી તો મૌન મંદિરમાં તમે ઘૂસો તો મૌન મંદિર બહાર કાઢી દે. મૌન મંદિર આપણામાં ઘૂસી જાય તો પછી રોજ એવરી ડે ઇન મૌન એવી આડાવડી વૃત્તિઓ જાગવા ના દેવી. પછી મહેન્દ્ર પૂછ્યું, સંસારી માણસે સંસારમાં કેવી રીતે રહેવું? સૌથી પહેલું આમાં શું આવ્યું? ઈશ્વરનું નામ અને ગુણ ગાવા. પછી બીજું આવ્યું સત્સંગ કરવો. ત્રીજું આવ્યું એવા સાધુ પુરુષો એના સંગે રહેવું અવારનવાર જવું અને એકાંતમાં જયા કરવું ઘડી ઘડી થોડું થોડા દિવસે. આને લીધે આપણે મોટા આપણી સામેને સામે રહીએ. આને લીધે જ મોટાનું આપણને મનન ચિંતવન થાય. આને લીધે જ આપણને મોટા વિશે જ વિચારવાનું થાય. પછી આપણો કબજો મોટા લઈ લઈએ, જેમ ભૂત લઈ લઈએ એમ. પછી મહેન્દ્ર પૂછે, સંસારી માણસે સંસારમાં કેવી રીતે રહેવું? પોતાની મૂંઝવણ બે ચાર છોકરા છે, પરિસ્થિતિ ગડબડ થઈ ગઈ છે, તોફાન મચી ગયું છે,
ઘરેથી ભાગી ગયા છે, ઝઘડો થઈ ગયો મા બાપા, એવી સ્થિતિમાં બહાર નીકળીને સિદ્ધુની આજ્ઞા હતા. એવું તોફાન તોફાન ગાડીમાં સામાન ભરીને ઘોડા ગાડીમાં નીકળી પડ્યા. મૂળ વૈરાગ્ય છે, તોફાન કરાવવાનું સાધન કયું? વૈરાગ્ય. એવું ના થયું હોત તો જાત અસલામત થઈ ગયું બધું. રામકૃષ્ણદેવ બોલ્યા, સર્વ કાર્ય કરવા પણ આપણું ચિત્ત છે તે ઈશ્વરમાં રાખવું. સ્ત્રી પુત્ર મા બાપ સર્વને પોતાના ગણીને તેમની સેવા કરવી, જાણે કે તે ખૂબ જ આપણા હોય તેમ વર્તવું, તેમ વર્તવાનું છે, છે નહીં પણ મનમાં સમજવાનું કે તેઓ કોઈ આપણા નથી. યોગી નતા ને, યોગી એને ભણવા મોકલા કાનપુર, અહીંયા આવ્યો વૈરાગ, એ મારે ભણવું નથી, એને મામાને ઘરે મોકલ્યા હતા. એ તો ભક્તિ કરવા માંડ્યા અને ભણવાનું બંધ કરી દીધું, નિશાળે જવાનું. કે મામાએ પછી ટપાલ લખી યોગીના પપ્પાને કે ભાઈ આ છોકરો તો બાવો થઈ જવાનો, ભજન જ કરે રાત બી. પછી એને બાપાએ આઈડિયા કર્યો કે તારી મા બહુ બીમાર છે, મા બહુ વાલી, એને અહીં પાછો આવતો રહે, અહીં છોકરી તૈયાર રાખી પૈણાવા, ગોઠવી દીધું આવું તંત્ર કે હવે આ ચાંદલો જ કરવાનો આવે એટલી વાર. પછી યોગીને આવે એટલે બાને જ મળ્યો, બા શું થયું? કે કાંઈ નથી, ખોટું બોલીને બોલાવ્યું છે, નહીં તું આવે પાછો. પેલો ધક્કો લાગ્યો, સારું મને ખોટ તો જાય ગઈ પેઢી, ત્યાં વૈરાગ્ય સારો રહેતો હતો. પછી પરણાવવાની બહુ જીદ કરી પપ્પાએ, નહીં હું પરણવાનો નથી નથી નથી. પછી પપ્પાએ વાત કરી માને, એની વાઈફ એટલે પત્ની, એની મમ્મી, મમ્મીએ મૈડા રડવા નાસું કાઢવા દીધું, મમ્મી માટે મારે પરણવું પડ્યું એમ જાણ, મોટાને એના બા માટે શું કરવું પડ્યું? પરણવું પડ્યું, ને બીજું પૈસા ઉછીને લેવા પછી મારે નહોતા લેવા જોઈતા. આ બધા પોઈન્ટ યાદ રાખવા જોઈએ, ક્યારેક કામ આવે આપણા જીવનમાં, લાગણીના આવેશમાં ક્યારેક આવું આવું થઈ જાય. કરવો જોઈતો હતો પણ મારેથી ના થયો, એ લાગણીમાં આવી ગઈ. આ એમ યોગીની હાલત આવી જ થઈ. યોગીને રામકૃષ્ણનો સેવક જે નાની ઉંમરમાં ગુજરી જાય છે, યોગી પછી 30 વર્ષની અંદર ઈઠાયું કે એવી ઉંમરમાં ગુજરી જાય છે. નિષ્કામી મોટો નહીં, પહેલા નંબરનો વિવેકાનંદ કહેતા આપણામાં નિષ્કામી આ છે વધારે, એટલે વહેલો હોય ગયો. રામકૃષ્ણ કીધું હતું એને આવરદા ઓછી છે, એક જગ્યાએ એવું આવ્યું હતું, એ લાંબુ જીવવાનું નથી, અમે એને ગમતું જ નથી. સાહેબ આવ્યા છે એ બાર પડ્યા તો પાડી પણ આવા બધા બાવા હોય છે. પછી લગ્ન બગન થયા અને પહેલા વહેલો ધક્કો એને લાગ્યો યોગીને, રામકૃષ્ણ મને કેમ બચાવ્યો નહીં, એવા પોઈન્ટ પર આવી ગયા કે રામકૃષ્ણ મને આમાં કંઈક મદદ થયું નહીં, એટલે આમ થોડું દ્વેષ થઈ ગયો અંદરથી, એટલે આશ્રમ જવું નથી. લગ્ન પછી એની પરિસ્થિતિ પલટી ગઈ, મન બેહે નહીં કંઈ પણ આમ ગોથા માર્યા કરે. ગયો જ નહીં આશ્રમ કેટલા મહિના સુધી, હોય તો કલકત્તામાં જ છે. રામકૃષ્ણને પછી ખબર પડી આ લગ્ન થઈ ગયા છે, લગ્ન થઈ ગયા એટલે હા પાડીથી લગ્ન તો કરતો નહીં એમ કીધેલું એને, એવું એનું માઇનો નહીં એની પાસે ક્યાં જવું મારે, હવે એવું થઈ ગયું આ લગ્નનું આવું છે છોકરા. હા બ્રહ્મચારી બાપુ મજામાં છે, હા તો વાંધો છે. પછી કોઈ સમાચાર આપ્યા ને રામકૃષ્ણને, રામકૃષ્ણ કહે અને બોલાવો તો પડશે જ, બોલાવવા તો કીધું પણ આવે એ હવે મને શરમ આવે, મોઢું કેમ બતાવું, તમે એને ના પાડી છે મારે કેમ જાવું. યોગીન
પછી રામકૃષ્ણ એવો પોઈન્ટ ઊભો કર્યો, ખબર ને ચંદુ, કે તમે અમારા બીજો એક નાનો પૂજારી છે એની પાસે પૈસા ઉછીના લઈને કંઈ સામાન લેવા ગયા હતા આશ્રમ માટે, એમાં પૈસા જે પાછળ વધેલા છે એ તમે પાછા નથી આપ્યા, યોગીને એવું લખ્યું ટપાલમાં, કોઈ ક્યારે કેવડાવ્યું. એ યોગીને કહેવા, એ વાત સાચી છે કે મેં પૈસા મેં આપવાનો રહી ગયા અને હું મામાને ઘરે વહી ગયો, મારે આપવા જ જોઈએ, આમ ગુસ્સામાં જુસ્સામાં નાલો આપી આવું, મને એટલા પૈસા આટું થઈને મારું નામ ખરાબ થાય છે. રામકૃષ્ણ આવું કહે, મને દ્વેષ ચાલતો હોય તે નેગેટિવ ઊભું થાય, એવું ના હોય ત્યાંથી ગોતે, અને પોઝિટિવ હોય તો નેગેટિવ લાગે, એને એમ ખબર ના પડે કે મને બોલાવવા માટે કરે છે. પછી અહીંયા જાય છે, અરે લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું ભાઈ, ચિંતા શું કરે છે, શાંતિથી ભજન કરવું આપણે, તારી વહુને એક દિવસ મારી પાસે લાવજે, હું એવી એક વિધિ કરી દઈશ, ચિંતા નહીં કરતી કરી દીધી પછી કે તારી કોઈ દિવસ તને રોકશે નહીં અહીં આવવામાં, બસ એટલું હું તને પાકી ખાતરી આપું છું. આવું આવું રામ કરતા ભગવાન રામકૃષ્ણ, કારણ કે આ તો હતો ભક્ત અને ફિટ થઈ ગયો છે, લાંબુ જીવવાનું નહોતો સાહેબ, પછી 30 વર્ષમાં વહી જવાનું હતું, ખબર હતી પાછી રામકૃષ્ણ. એટલે એવી એવી વાતો થોડીક છે યોગીનની, આમાં જ મેં નજર કરી હતી. સાહેબ એક પોઈન્ટ આવ્યો આમાં, મોટાને સામે ને સામે રાખવા હોય તો શું કરવું, પહેલું મોટાના ગુણગાન ગાવા, ઇન્દુ કાકા ગાય છે એમ, બીજું નામ લેવું કીર્તન કરવું, ત્રીજું સત્સંગ કરવો, ચોથું એવા કોઈ સાધુ પુરુષના ક્યારેક ક્યારેક સાનિધ્યમાં રહેવું, ચોથું એકાંતમાં જવું. સાધુ સાનિધ્યમાં રહેવું સહેલું નહીં ભાઈ, તો હતા જ નહીં એને રાત દીના જ પાસે જઈને પડ્યા નહીં, થાય નહીં જોવા રે, હું થાય નહીં, તો જરૂર ભૂમિકા બનાવવી પડે. એટલે ભજન બહુ કર્યા કરીએ ને ઘરે તો ભૂમિકા બની જાય. પછી હું આવ્યું અવારનવાર એકાંતમાં જઈને ભજન કરવું, મૌન રૂમમાં જાઓ, આટલું કરીએ તો મોટા સામે ને સામે રે, મોટાનું ચિંતન થયા કરે ને એના જ વિચારો આવ્યા કરે. પછી ચંદુની ઇન્દુ કાકા સપનામાં આવ્યા છે, મને કાલે બપોરે આવ્યા, એટલે બધું વાત પ્રભુ એવી છે કે ગોટી હતો ભેગો એમ કે તું હતો કે હું તો હતો જ ને, તો સપતો જાય. આપ ફ્રી મેં પ્રવેશ કર રહા હું. શું કરીએ તો ઈશ્વરમાં મન પરવાય, બરાબર. ચાલો હવે અહીં થોડુંક સ્ટોપ કરી દે, હું જ્યાં ઘરે જઈએ વેલાને જોવાનું. કોઈ મોટા માણસના ઘરની કામવાળી શેઠના ઘરનું બધું કામકાજ કરતી હોય પણ એનું ચિત્ત ક્યાં હોય, હરીમાં, એનું નામે હરિ પાડ્યું હોય, મારો હરિ, અને હરિ જ કે રમાડતા રમાડતા નવડાવતા, પેલો હરિ જ હોય યાર, આપણે એટલું ફેરવવાનું, આપણો હરિ આ નીકળે તે પેલો આવે, આ હરિ નીકળતો નથી જલ્દી, હરિ એમ કે હું બહાર ભણવા જાઉં તો એને જશોદા એમ કે અહીંયા સારું ખાવા તેને કોણ દે હરખો, એ જશોદા ફિટ. હા, કોઈ મોટા માણસની ઘરવાળીની જેમ રહેવું, બરાબર, પોતાના છોકરા જેટલું જ હેત બતાવે, મારો રામ મારો હરિ, પણ મનમાં તો જાણે કે એના નથી, એ મા બાપ છોકરા છૈયા ઘર પરિવારને ખૂબ જ ચાહવા, પણ એમાં આપણું કોઈ નથી. એ તો ધીરે ધીરે ઉંમર થતાં બધાને અનુભવ થતા જશે, હજી તો ઘણી વાર, હજી તો આપણું આપણું જ લાગે નથી, એમ સાહેબને થોડોક અનુભવ શરૂ થયો લાગે છે, થાય જ અનુભવ થાય, એના માટે તો ભાઈ લગ્ન હોય છે. હે, આ મારું ના મારું ના મારું, ભાઈ ખબર ના મારું, આ મારું કે મારું. ઈશ્વર પ્રાપ્તિ કર્યા પહેલાં સંસારમાં તમે પડો, ઈશ્વર ભક્તિ પ્રાપ્ત કર્યા સિવાય તમે એના વિના સંસારમાં પડો તો તમે વધારે ગૂંચવાઈ જાઓ. હં, કારણ કે ગડબડ તો રહેવાની રહેવાની ને વિચારો ભટકાવાના.
વિપત્તિ, સંસારમાં શોક, સંસારમાં સંતાપ. સંતાપ કોને કહેવાય? શબ્દો છે. વિપત્તિ કોને કહીએ? હા, એ આપત્તિ વિપત્તિ એટલે બહારથી આવી પડ્યું. એરોપ્લેનનું એક્સિડન્ટ થયું, દાખલો કંઈ થવાનું નથી, દાખલો આપું છું કે હા વિપત્તિ આવી પડી અમારે. બીજું સંતાપ કહેવાય નહીં, સેવાય નહીં, એને સંતાપ કહેવાય. મારાથી કોઈ છોકરી પ્રત્યે કુદૃષ્ટિ થઈ ગઈ, કોને કહેવું? અને સેવાય નહીં, સેવા તો એમ થાય કે મારી ભૂમિકા કેવી કહેવાય, મને હજી આવું કેમ થાય છે? સેવાય નહીં અને કહેવાય નહીં, એનું નામ સંતાપ. પણ જે જન્મ જન્માંતરમાં કરેલા આ જન્મ માયે આચરેલા, જાણે અજાણે કરેલા કર્મો જ્ઞાનાગ્નિ માતે સગડા પ્રજાડો. એમ કરીને એમાંથી બચાય, બીજા કોઈ રસ્તા ના હોય. તો વિપત્તિ, સંતાપ અને ત્રીજું છે શોક. જુવાન છોકરો ગુજરી ગયો, શોક. આમાંથી બચવા માટે માણસે ઈશ્વર ભક્તિ કરવી જોઈએ, તો મન પાછું જલ્દી વળી જાય, નહીં તો એમાં એમાં ગાંડા થઈ જાય. આ શક્તિ હોય ને, એટલે શોક વિપત્તિને સંતાપ વગેરે સર્વે મળીને તમારા ચિત્તની સ્વસ્થતા બગાડી નાખે. સંસારમાં રહીને ભક્તિ ના કરી હોય અને લગ્ન કરો તો આવી હાલત થાય. અને તમે સાંસારિક બાબતોમાં જેમ જેમ વધારે ચિત્ત પરોવતા જાઓ, તેમ તેમ એમાં વધારે ને વધારે લેપાતા જાઓ, પછી બહાર નીકળાય નહીં. એટલે કીધું રામકૃષ્ણ દેવે કે ફણસ કાપવું હોય તો પ્રથમ હાથ તેલવાળા કરવા પડે, નહીં તો પછી એને ચીકણો રસ હાથમાં ચોંટી જાય. એવી જ રીતે ઈશ્વર ભક્તિરૂપી તેલ હાથે ચોપડી પછી સંસારના કર્મમાં પડવું. એકવાર ફણસનું શાક ખાઈ લો, એકવાર પ્રસંગ યાદ આવ્યો, પહેલી વાર છેલ્લી વાર ખાધું, કીધું તું ને ચંદુ તાઈ મને ગળું દુખ્યું છે 2 મહિના જીણા કાકાની હાજરી મને ખબર છે. દવા કરી ઓલા ડૉક્ટરને બતાવ્યું, ENT આપણે અહીં હતા ને પ્રશાંત દેસાઈ, મટીરની કેમી. એટલે મનમાં થાય ને કે અરે હું થઈ ગયું, હોજી ગયું હતું આ બધું. એટલે આવ્યા જીણા કાકા સપનામાં, કાકા ગળું બહુ દુખે છે. એવું છે? એકવાર ફણસનું શાક ખાઈ લ્યો, બોલો આ ફણસ આવી હજે, આ ફણસ હોય કે હોય કઈ જોયું તું. પછી એવો પ્રસંગ બન્યો, એ તો જાણે આની અંદર પહેલું લઈ લો. પછી મૌનમાં મૂકવા જાય ને આપણે હોયરામાં, તો ઓલી કમાનની અંદર જવાનું કમાય નથી, સુંદર મજાની અહીંયા ઊભા હતા કાકા. હું કોઈને બેહાડી હું પાછળ પાછળ આવ્યો, કાકાને મેં કીધું એક સાધુ મારા સપનામાં આવ્યા. હા સાધુએ શું કીધું? આમ આશ્ચર્ય આવે સારી ત્યારે. તો સાધુએ એમ કીધું, મારું ગળું દુખતું હતું કે એકવાર ફણસનું શાક ખાઈ લ્યો મટી જશે, આપણે એકવાર ખાઈ લ્યો. એ સાધુ કોણ હતા? હસતા હસતા વહી ગયા, પછી બોલ્યા, ઊભા ના રહ્યા. એ મેં કીધું તમે જ મારા સપનામાં આવ્યા હતા. ભાઈ એ સાંભળે બાપુ, એ જીણો કાકો નહીં સાંભળે તો કોઈ દી ઉચ્ચારે નહીં કાંઈ નહીં. તે દિવસે જ્યારે બોલું કાકા કીધું સપનાનું, આ સપનું જ છે પણ આ હકીકત છે વાત કરી. પછી હું દવાખાને આવ્યો, પેલા પંડિત નહોતા શાકભાજીવાળા મોટી ઉંમરના, આ બધા છે એના બાપા કેળાને શાકભાજી બધું વેચતા. તેથી યુપીમાં ફણસ બહુ ખવાય. એ પછી એ હું આમ પસાર થયો ને શારદા ભેગી, હો કે સાહેબ આજે એક કામ કરો, આ ફણસ કે શાક ખા લો, બઢિયા મજા આવી ગયા. શારદાને બધું પૂછ આ ફણસની વાત છે, જો આ ફણસ સામે છે, આખું સામે ઊભા હતા.
કે અનુસાર કેવી રીતે થાય પંડિતજી હિન્દીમાં? એને આમ કરો, આ તેલ લગાડો, પછી હા હા બટાકા જેવું થયું હતું ટોપ બનાવ્યું. એક વાર ખાઈ લેવાનું છે, બીજી વાર નથી ખાવાનું. પછી બીજા રવિવારે બીજી વાર મટી ગયું, આ તો ખાઈ લીધું. કીધું આપણે લાગ્યું સારું, શારદા લેવું કે લેવજો ને પંડિત પાસે, ફેંકી દેવું પડ્યું. ના ભાઈ, પછી કોઈ બનાવ્યું નથી. એટલે હું શું કરતા હોય છે આપણને થોડી ખબર હોય છે. એવું છે સાહેબ, બધું સપના તો એવા હોય છે, એમાંથી આપણે કર્યું ને ખાધું ને બધું આવી જાય. હા, આ ફણસ, ફણસ યાદ આવ્યું. ઓ ભાઈ, તેલવાળા હાથ કરીને ફણસ કાપવું, નહીં તો આ ચોટી જાય. ચીકણું બહુ ખજવાળ આવે. એટલે ઈશ્વર ભક્તિરૂપી તેલ હાથમાં ચોપડીને પછી સંસારમાં રહેવું. એ પ્રેમ અને ભક્તિ મેળવવા માટે એકાંતવાસની બહુ જરૂર સાહેબ. માખણ કાઢવું હોય તો પ્રથમ દૂધનું દહીં કરવું પડે. દહીં કરવા માટે એકાંતમાં એ ભરા ડબ્બો એનો ભરીને મૂકવો પડે, હલાવાય નહીં ઘડીએ ઘડીએ. હલાવા હલાવ કરીએ તો દહીં ના થાય, માખણ ના થાય, એનું શું કેવું એ સવાલ છે. કાંઈ ના થાય, ખવાય નહીં, ફેંકી દેવું પડે. દહીં થયા પછી એને એક સ્થળે રાખીને ખૂબ ભલવું, પછી એમાંથી માખણ નીકળે. એનો અર્થ શું થયો? માખણ નીકળે એટલે માખણનો આવડો પીંડો હોય તો પાણીમાં ડૂબે નહીં. હા, એમ આપણે સંસારમાં તરતા રહીએ. એ કારણ કે માખણ એટલે ભાવ છે, ભાવ થાય એટલે તરતા રહીએ. આ બહુ સરસ પોઈન્ટ મળ્યો ને, કાનાને ઈસરી એટલે પ્રેમ, માખણ એટલે ભાવ, પછી તરતા રહીએ. સંસાર એ જળ બરાબર છે અને મન એ દૂધ બરાબર છે. જો દૂધને જળમાં ભેળવી દઈએ તો દૂધ અને જળ ભેળા થઈ જાય, છૂટા ના પડે, કારણ કે આપણે હંસ નથી. બાકી પાકી પડે, ભેળસેળ થઈ જાય, એકરૂપ થઈ જાય, પછી એને પાણીમાંથી છૂટું પાડી શકાશે નહીં. પણ દૂધનું દહીં બનાવી એમાંથી માખણ કાઢીને પછી એને જળમાં રાખ્યું તો પાણીમાં ભળી જશે નહીં, તરશે. એવી રીતે પ્રથમ એકાંતમાં સાધન ભજન કરી જ્ઞાન ભક્તિરૂપી માખણ મેળવવું જોઈએ. પછી એ માખણને સંસારરૂપી જળમાં રાખવું તો રાખશું તો પણ તે જળ સાથે મળી ન જતા ઉપર ઉપર થઈ રાખશે. બધું થાય કામકાજ પણ એ અંદર લેપાયમાન જળ કમળવત. ત્યારે મહેન્દ્ર ધીરેથી બોલી ગયા છે, કશુંક ઈશ્વરના દર્શન થાય ખરા? સીધો સવાલ મોટો આવી ગયો. બીજી મુલાકાત રામકૃષ્ણ બોલ્યા, હા અવશ્ય થઈ શકે. સેનાથી થાય? વારંવાર એકાંતમાં સેવન કરો, એકાંતનું ઈશ્વરનું નામ ગુણ કીર્તન કરો, વિવેક જાળવો, આટલા ઉપાય કરો એટલે થાય. વિવેક બહુ મહત્ત્વનો છે. કેસેટોમાં વિવેક મોટાઈ સમજાયો છે, એક કેસેટમાં 15 લીટી જેટલો વિવેક છે. મહેન્દ્ર બોલ્યા, મહેન્દ્ર એટલે કોણ? માસ્ટર મહાશય. મનની કેવી સ્થિતિ થાય તો ઈશ્વરનું દર્શન થાય? આપણા સવાલ છે નૂતન. આપણે થાય ને દર્શન થઈ જાય તો સારું. રામકૃષ્ણ દેવ બોલ્યા, ખૂબ વ્યાકુળતાપૂર્વક એને માટે રુદન કરીએ તો એનું દર્શન થયા વગર રહીએ નહીં. સ્ત્રી પુત્રને માટે ઘડો ભરીને લોકો આંસુ પાડે છે, પૈસા માટે તો એટલા આંસુ પાડે છે કે આંસુમાં પોતે પણ તણાઈ જાય. ક્યાં સુધી પુગાડ્યું બસ સાહેબ? પણ ભગવાનને માટે કોણ આંસુ પાડે છે? એ મોટા તો મળતા જો રોય રોવા મળે. એ ભગવાનની ભક્તિ તો એટલી થઈ શકે જેટલી થઈ શકે તેટલી આતુરતાથી કરવી જોઈએ. મુખ્ય મુદ્દો એ છે કે આપણે ઈશ્વર પ્રત્યે આકર્ષાવું જોઈએ. એના પરથી આકર્ષાવ, એની શક્તિ આપણામાં મેળે મેળે આવે છે. ત્રણ ગણું આકર્ષણ થાય ત્યારે ઈશ્વરનું દર્શન થાય છે. પહેલું ચંદો
ત્રણ ભેગા થાય ને, માનો પુત્ર પ્રત્યે, સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું આકર્ષણ, વિષય વાસનાવાળાનું વિષય પ્રત્યેનું, વિષય ભોગ તરફ, માતાનું સંતાન તરફ અને સતી સ્ત્રીનું પતિ તરફનું આકર્ષણ, એમ ત્રણ આકર્ષણ આપણા દિલમાં મનમાં જિજ્ઞાસામાં ભેગા થાય, એટલું બળ જેટલું થાય એ પ્રભુને આકર્ષવા માટે એટલું બળ જોઈએ ત્યારે દર્શન આપે છે. એટલે ભળભળતી જિજ્ઞાસા જ્વાળામુખી જેવી થવી જોઈએ. કેવી રીતે થાય? ઊંડા ગર જર સલગની ને જા સાથ પાકો હોય છે આપ મેળે મન રહે કાગ ભાવે અનુભવે. આવી લગ્ની લાગે ત્યારે ભગવાન દર્શન આપ્યા વગર હતા મનમાં મનમાં બે હતા ગાયા કરવાનું, ગાવાથી ભાવ થાય છે. આપણે વ્યાપકતા પૂર્વક ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ, વ્યાકુળતા પૂર્વક. બિલાડીનું બચ્ચું મ્યાઉ 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 કરી જાણે કરીને જાણે એની માં તેને જ્યાં મૂકે ત્યાં પડ્યું રહે. એ મ્યાઉ મ્યાઉ કરી જાણે, બીજું કંઈ કરે, મ્યાઉ મ્યાઉ કરી દોડથી આવી મોઢા બનાવીને મૂકી દઈએ, સલામત જગ્યાએ પહોંચાડી દઈએ. એમ આપણે જ્યારે હરી હરી કરી ત્યારે આપણી સલામતીનો આધાર કોણ? મોટા. કોઈ વાર તે એને રસોડામાં, તો કોઈ વાર જમીન ઉપર, તો કોઈ વાર પથારીમાં, પણ ગાડલામાં મૂકીને આવતો રહીએ. હું ફાવે જ્યાં મૂકે. શિયાળામાં જન્મે છે કૂતરાના, નેના શિયાળામાં જન્મ થાય, હાવ ટાઢમાં ઠૂઠવા તો હવે બચ્ચાઓ પહેલેથી ભગવાને કેવી ચામડી જાડી આપી. હા સાહેબ, બચ્ચાને કંઈ દુઃખ થાય તો તે માત્ર મ્યાઉ મ્યાઉ જ કરે. લાવ તેને બીજી કોઈ ભાષા આવડે બાવડે નહીં, એમ આપણે હરી હરી કરું, બીજી ભાષામાં ના પડું, વિદ્વતાની ભાષાની જરૂર. પરંતુ આ મ્યાઉ મ્યાઉ સાંભળીને બિલાડી જ્યાં હોય ત્યાંથી દોડતી આવે. મહેન્દ્રની બીજી મુલાકાત આ રીતે પૂરી થઈ. થોડા જ સમયમાં મહેન્દ્રે એટલે મહેન્દ્રનાથ ગુપ્ત એટલે કે માસ્ટર મહાશયે રામકૃષ્ણ દેવના એક અંતરંગ ભક્તનું સ્થાન લીધું. જ્યાં જ્યાં શ્રી રામકૃષ્ણને જવાનું થાય ત્યાં ત્યાં હાજર રહેવાનો એ પ્રયાસ કરતા. તેમણે શ્રી રામકૃષ્ણની વાતોની નિત્ય નોંધ રાખવા માંડી અને પોતાના અનેક વિદ્યાર્થીઓ તથા સંબંધીઓને શ્રી રામકૃષ્ણનો પરિચય કરાવ્યો. અત્યારે આપણે આ ઇન્દુ કાકાવાળું હાલે છે, અનેકને લાભ થવાનો છે. એ રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન કરવાના કાર્યમાં તે નિમિત્તરૂપ બની ગયા. કોણ? માસ્ટર, માસ્ટર માસી. આપણામાં ઘણી બધી ભક્તિ અને શ્રદ્ધા વધારવામાં ઇન્દુ કાકાનો અને જયશ્રીબેનનો બહુ મોટો ફાળો. આપણને હવે ખ્યાલ આવે છે કે આવું પણ જીવન જીવાય છે કપલમાં. 90 વર્ષ, બેન 75, પણ સમન્વય કપલનો જોવા જેવો હોય. આપણી શ્રદ્ધા વધારી ભગવાન તરફ. બીજું મોટામાં મોટું સાહેબ કામ કર્યું ઇન્દુ કાકાએ. કેટલા બધા એવા પ્રસંગો છે જેની હકીકત એની પાસે છૂપી પડેલી છે, એ કે ચોપડીઓમાંય નથી આવી. અને મહત્ત્વનું હોય પાછું, એટલું બધું મહત્ત્વનું હોય નામ, સામાન્ય પ્રસંગ યાદ કરો તો ખબર પડશે કે આ ક્યાંય આવ્યું હોય તો કેવું સારું. પંદર દિવસ હું કહું ને, મોટા સુરત રોકાય 15 દિવસ, નડિયાદ લેવા જાય, અમદાવાદથી આવે, અમદાવાદથી લઈને એક મોટર આપી હતી ભાઈ, કોણે? ચમન મહાજનના મિત્રની મોટર હતી, મિત્ર પાસેથી ખરીદીને એને મોટાને ભેટ આપી હતી. એ કેવી રીતે એ પ્રસંગ રહ્યો? એક વખત મોટાને મૂકવાનું થયું તો સામાન બામાન બધો મૂક્યો,
એના ઉપર મોટાએ બેહવું પડ્યું. શ્રીમદ મહાજન તો હોય જ ત્યાં સ્ટેશન પર હાજર જ થઈ જાય, દરરોજ રહી જતા હોય છે નડિયા. એ જોઈ ગયા, પછી મોટર ભેટ આપી દીધી અને આમાં જ આવવા આવે તમારે. એને બધાને કપડાને થેલો ને બધું મૂક્યું ને એના પર બેઠા હતા મોટા, જગ્યા નહીં. કેવો ભાવ, તોય તોય ફૂલ સામાન એટલો, ચોપડાને બોપડાને થેલાને હોય ને, નંદુભાઈ હોય એવી રીતે મોટર. કઈ મોટર? સેવરોલેટ. એ ભેટ આવેલી પછી ઇન્દુકાકા મૂકવા આવે, સીધા ઉતરે ક્યાં? આશ્રમમાં જઈને જીલ મિલમાં મોટર મૂકી આવે જહાંગીરપુરા. અને પછી આ બધું ઇતિહાસ લખાવો જોઈએ સાહેબ, આજુ આ દ્રશ્ય છે ઇતિહાસ. આવું ક્યાંય આવ્યું છે? ત્યાં જઈને પહેલું કામ શું કરે, મોટરની બેટરીના છેડા છૂટા પાડી દે, ઉતરી ન જાય. બોલો એટલી ચીવટ, એ તાત્કાલિક ભાગવાનું થયું તો બેટરી ડાઉન હોય તો શું થાય. પછી પાછા મોટા એમ કહે કે ચિમનભાઈ મહાજનની સાથે તમે એને ઘરે જઈ આવજો અને જમીન જાજો, જમીન તમને સ્ટેશન મૂકી જાય. હે વિનાયક ઝરીવાળા, એ પણ હાજર જ હોય. વિનયભાઈ વિનાયક ઝરીવાળા મોઢું મારા ચિત્તમાં વિડીયામાંથી આવ્યું છે. મસ્ત માણસ એ લઈ જાય ઘરે જમાડે, સ્ટેશન મૂકી આવે. હું વહી જાઉં અમદાવાદ, પાછું વાતચીત ચાલુ થાય પોસ્ટમાં ટપાલથી, હવે લેવા આવવાનું. ફરી પાછા અમદાવાદથી સુરત આવી જાય, મોટરમાં લઈ જાય. કેવડી મહેનત કરી ત્યારે ભગવાન મળ્યા છે. આવા એટલે યાદ કરું કે આવા પ્રસંગો આપણને જાણવા મળશે કે આ કેવી સેવા હોય, કેટલી ભક્તિ હોય, કેટલું તરવરાટ હોય. એટલે હનુમાન કીએ, મોટાના હનુમાન હિન્દુ કાકા, 4 વાગ્યામાં કે આશ્રમમાં ઉઠી જાઓ, અહીંયા રહેવાનું, વાડી છોડીને સાફ બધું એવું ટોપ કરી નાખવાનું. અને મોટાનું બધું કામ નંદુભાઈ કરતા, સેવા ચાકરી પગ દબાવું બધું ચાલતું. પણ નંદુભાઈ એવું કરતા, એનો યોગ હોય ને, એનો અરવિંદ ઘોષવાળા ખરે, એટલે યોગ ને સાધનાને કરીને પછી મોટાનું કરે. તો મોટા એક વાર બોલેલા ખરા કે તું આ બધું કરીને મારી સેવા કરી બરાબર નહીં. પછી નંદુભાઈ એ કામ મારી એના, અને એ ભાગ મારા ભાગમાં આવી ગયો કાર્ય ઘણા વર્ષો સુધી. પછી એ હું કરતો, એ મોટી તક મળી ગઈ. એમ શ્રી રામકૃષ્ણના માર્ગદર્શન નીચે એક વખત એમણે કેટલાક દિવસો સુધી દક્ષિણેશ્વરમાં રહીને આધ્યાત્મિક સાધના કરી. માસ્તરે બોલો આધ્યાત્મિક સાધના કરેલી. પરણેલા હતા, ચાર છોકરા છે, 3 કે 4 કે ચંદ આવે છે, એમાં હતા 3-4 છે. જાજા બધા છોકરા થઈ ગયા એટલે મૂંઝાઈ ગયા હતા, હવે શું કરવું, ભક્તિ કરવી ને બૈરું સાચવવું ને છોકરા સાચવવાને ભણાવવાને ગણાવવાને માથું ફરી ગયું હતું. તો પણ જો જોર હતું ને, જિજ્ઞાસા હતી ને, સદગુરુનો સહારો મળી ગયો. જિજ્ઞાસા હોવી જોઈએ. હરી વાલો હરી જીવન માહે તકરવાને શ્રી સદગુરુ દેવ કી જય. વાલા મોટા ઓ